राज्य में अकस्मात हारमाला सर्जाय, त्रण थी वधु शहर ना लोकोने झड़पनी मजा बनी गई सजा। हमेशा झड़पनी मजा मौतनी सजा साबित थती होय छे। आ वात पोलीस डंको वगाड़ी वगाड़ी ने लोकोने समझावे छे, परंतु पाटण मां पोलीस माटे झड़पनी मजा सजा बनी गई। पोलीसे ज कायदानुं उल्लंघन करी पाटण मां पोलीसवाननो खतरनाक अकस्मात थयो। पाटणनी पोलीसवान नीमा हाईस्कूल रोड पर पूरपाट आवी रही हती, त्यारे ज अचानक ड्राइवरे स्टीयरिंग परथी काबू गुमावता कार धड़ाकाभेर डिवाइडर साथे अथડાઈ હતી। કારની સ્પીડ એટલી હતી કે કાર ડિવાઇડર સાથે અથડાઈ સામેના રોડમાં ઘૂસી ગઈ। અકસ્માતમાં ડિવાઇડરની લોખંડની જાળી જમીન દોસ્ત થઈ ગઈ, તો પોલીસવાનને પણ નુકસાન થયું। આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો। આ તરફ પોલીસવાનના અકસ્માત બાદ પણ પાટણ ધારાસભ્યએ પોલીસ સામે આક્ષેપો કર્યા। આ બાજુ વડોદરાના ઉંડેરા પાસે સ્કૂલવાનને અકસ્માત થયો। ઉંડેરાથી ગોત્રી જતા રોડ પર રેલિંગ તોડીને સ્કૂલવાન કાંસમાં ખાબકી સ્કૂલવાન અકસ્માતમાં બાળકનો આબાદ બચાવ થયો। જામનગરમાં અકસ્માતમાં બેના મોત થયા। ખંભાળિયા બાયપાસ નજીક બાઇક અને ટેન્કર ધડાકાભેર અથડાતા બે મિત્રોના મોત થયા। રાજકોટમાં ફરી એકવાર અંધશ્રદ્ધાનું ભૂત દણ્યું। અંધશ્રદ્ધામાં અંધ યુવાનને 8 લાખ ગુમાવવા પડ્યા। રાજકોટમાં યુવક અંધશ્રદ્ધાનો ભોગ બન્યો છે, જેમાં અંધશ્રદ્ધામાં ભુવાએ રૂપિયા 8 લાખ પડાવ્યા, તેમાં તમારું કામ અઘરું છે કહી ભુવાએ રૂપિયા પડાવ્યા હતા, તેમજ ભુવાએ મટન દારૂ કુંવારી છોકરી પણ મંગાવી હતી। શહેરના મનહર પ્લોટમાં રહેતા મનીષ લોટિયાએ આ અંગે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ। અરુણ સાપરિયા ઉર્ફે ગુરુજી ભુવા વિરુદ્ધ ફરિયાદ કરી છે, જે બાદ રાજકોટમાં ફરિયાદી અને કથિત ભુવો સામસામે આવ્યા। જાહેર રોડ પર જ અંધશ્રદ્ધા મુદ્દે ડિબેટ થઈ, સામસામે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા। ફરિયાદીનો આક્ષેપ છે કે પારિવારિક મુશ્કેલીમાં ભુવાએ ખંખેર્યો હતો, ત્યારે દારૂ મટન કુંવારી છોકરીની માંગ કરતા મામલો બિચક્યો હતો। ફરિયાદીએ રૂપિયા પરત માંગતા મારી નાખવાની ધમકી આપી હતી। વિવાદ થતા કહેવાતા ભુવા અરુણ સાપરિયાએ આક્ષેપો ફગાવ્યા છે અને પલટવાર કરતા કહ્યું છે કે હું કોઈ ભુવા કે ગુરુજી તરીકે ઓળખાતો નથી, ફરિયાદી મારા ઘર નીચે દારૂ પીને આવ્યા હતા, એટલું જ નહીં બંને મિત્ર હોવાનું કહ્યું, પૈસાની લેતી દેતી થઈ પણ 8 લાખ લીધાની વાત ફગાવી। આ દરમિયાન ઘટનામાં વિજ્ઞાન જાથાની પણ એન્ટ્રી થઈ ગઈ। વિજ્ઞાન જાથાની ટીમ ભુવાના ઘરે પહોંચી ભુવાના પરિવારજનોએ સહકાર ના આપ્યો હોવાનું વિજ્ઞાન જાથાનું કહેવું છે। લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે, તે ફરીવાર સાબિત થયું મહેસાણામાં। વધુ એક ઠગ કંપનીનો થયો પર્દાફાશ। ઠગ્સ ઓફ મહેસાણાએ એક બે નહીં 27,000 ને લગાવ્યો કરોડો રૂપિયાનો ચૂનો। રાજ્યમાં છાશવારે અનેક મોટા કૌભાંડોમાં લાખો કરોડો રૂપિયા ગુમાવતા હોય છે, તેમ છતાં લોભિયા લોકો તેમાંથી બોધપાઠ મેળવતા નથી। ત્યારે મહેસાણામાં હેપી લોનના નામે લાખોનું ઠગાઈ કૌભાંડ ઝડપાયું છે। મહેસાણામાં રહેતા પિયુષ પાસે ગરીબો સાથે લોન આપવાના બહાને હેપી લોન નામની કંપની બનાવી આખા ગુજરાતમાં 27,000 સભ્યો સાથે કૌભાંડ આચર્યું, જે સંદર્ભે મહેસાણા એ ડિવિઝનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મહેસાણામાં રહેતા પિયુષ વ્યાસે ચેનલ પદ્ધતિથી આખા ગુજરાતમાં લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું। મહેસાણાના પિલાજીગંજમાં ખોલી હતી ઓફિસ, જેમાં 1,000 રૂપિયાની લોનના બીજા સભ્યો બનાવ્યા અને 2,000ની લોન મળે એવી શરત રાખવામાં આવી। ચેનલ પિન સિસ્ટમથી સભ્યો બનાવી લોન કૌભાંડ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો। પિયુષ વ્યાસ નામના ચીટરની વેબસાઇટ ઉપર આ કંપનીમાં 27,000 સભ્યો બનાવી લોકોને જૂનો લગાવ્યો, 0% વ્યાજ અને 50% સબસિડીની લાલચ આપવામાં આવતી, લોનની સાથે ઇનામ આપવાની લાલચ પણ લોકોને આપવામાં આવતી, જેના ઝાંસામાં અનેક લોકો આવ્યા અને કંપનીમાં સભ્યો બનેલા લોકોને લોન કે ઇનામ આપ્યા જ નહીં। ત્યારબાદ હેપી લોન કંપની બંધ પણ કરી દેવાઈ હતી, જેના કારણે ચીટર પિયુષ વ્યાસ સામે ફરિયાદ નોંધાઈ છે। 2,60,00,000ની રકમ ચાવ કર્યાનો આરોપ છે। અંબાજી મંદિરના મોહનથાલના પ્રસાદના વિવાદમાં તપાસનો શરૂ થયો ધમધમાટ। પ્રસાદ બનાવતા મોહિની કેટરર્સ પર તવાઈ। માનાધામ અંબાજી મંદિરના મોહનથાલના પ્રસાદમાં ગાલમેલ કરવી મોહિની કેટરર્સને ભારે પડી ગઈ છે। પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં ગાલમેલ કર્યાનું સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। મોહિની કેટરર્સના ઘીના સેમ્પલ ફેલ થયા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે। હવે બેદરકારી સામે આવતા મોહિની કેટરર્સનું અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવાનું ટેન્ડર રિન્યુ કરાયું નથી। પ્રતિમાસ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાતો હતો, તે હવે અપાયો નથી। હાલ પ્રસાદ બનાવવાની કામગીરી મંદિરના કર્મચારીઓ જ કરશે। યોગ્ય સંસ્થાને ટેન્ડર આપી પ્રસાદ બનાવવાની કામગીરી સોંપાશે।
બીજી તરફ આખો મામલો હવે અંબાજી પોલીસ મથકે પહોંચ્યો. મોહિની કેટરર્સના 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે જ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી કસૂરવાર સામે પગલાં લેવા માંગ કરી છે. અંબાજીમાં પ્રસાદમાં વપરાયેલ નકલી ઘીના જથ્થાનો મામલો અમદાવાદ પહોંચ્યો. આ ઘીનો જથ્થો અમદાવાદના માધુપુરની નીલકંઠ ટ્રેડર્સની દુકાનમાંથી આવ્યો હોવાનું સામે આવતા ઘીનો જથ્થો મોકલનાર નીલકંઠ ટ્રેડર્સની દુકાન અને ગોડાઉન સીલ કર્યું છે. આ સાથે જ અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગે શહેરમાં ઘીના હોલસેલ વેપારીઓ પર દરોડા પાડ્યા. કાલુપુર અને માધુપુરા માર્કેટિંગમાં ચેકિંગ કર્યું, ઘીના નમૂના લીધા. ગુજરાતમાં કાગળ પર જ દારૂબંધી હોવાનું ફરી ફલિત થયું. સુરેન્દ્રનગરમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેપલાનો પર્દાફાશ. આ દ્રશ્યો જ બોલી રહ્યા છે કે ગુજરાતમાં ક્યાંય દારૂબંધી નથી. દારૂબંધી કાગળ પર હોવાની વાત પુરવાર કરવા માટે આ દ્રશ્યો જ પૂરતા છે. કદાચ સુરેન્દ્રનગર પોલીસને આ દ્રશ્યો દેખાતા નથી, કેમ કે પોલીસની જ રહેમ નજર હેઠળ સુરેન્દ્રનગરના ખોડુ ગામમાં દેશી દારૂનો ખુલ્લેઆમ વેપલો થઈ રહ્યો છે. દેશી દારૂની થેલીઓ લઈ જતા યુવકોનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બાઇક પર જતા 3 યુવકોને પકડે છે અને તેમની પાસેથી દેશી દારૂની થેલીઓ કઢાવે છે. ખોડુ ગામમાં દેશી દારૂના વેચાણનું દૂષણ અને દારૂડિયાઓથી રહીશો ત્રસ્ત છે, જેને લઈને સ્થાનિકોએ હવે દારૂડિયાઓને પકડી વિડીયો બનાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ જોરાવરનગર પોલીસે ગામમાં દારૂ પર રેડ કરી હતી, જે બાદ પણ દારૂની હાટડીઓ ચાલે છે. ગામમાં દારૂના વેચાણ અને દારૂડિયાઓના ત્રાસથી મહિલાઓ બાળકોને બહાર નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. દારૂના વેચાણને બંધ કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. સ્કૂલમાં નમાઝના પાઠ મુદ્દે અમદાવાદની કોલબ્રેક સ્કૂલને આપી છે ચેતવણી. આખો દિવસ ચાલી તપાસ. અમદાવાદના ઘાટલોડિયા સ્થિત કોલબ્રેક સ્કૂલમાં નમાઝ અને બવાલ મુદ્દે શિક્ષણ વિભાગ એક્શનમાં. સ્કૂલમાં બાળકો પાસે નમાઝ પઢાવવા મુદ્દે નોટિસ બાદ આ બાબતે ડીઓની ટીમે શાળાની મુલાકાત લીધી. પ્રત્યક્ષ તપાસ માટે અધિકારીઓએ સ્કૂલની મુલાકાત લીધી. આખો દિવસ તપાસનો ધમધમાટ ચાલ્યો, જે બાદ શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે આ બાબતે ડીઓએ કહ્યું સ્કૂલોને આવું કરવાનો સ્પષ્ટ ઇરાદો ન હતો. સાથે જ આગામી દિવસોમાં લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવા પણ સૂચના આપી દેવામાં આવી છે. આ બાબતે શાળાના પ્રિન્સિપલ નિરાલી ડગલીએ પ્રતિક્રિયા આપી હતી કે અમારી શાળા દરેક તહેવારની નિયમિત રીતે ઉજવણી કરી રહી છે. અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ન હતો. ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિથી કોઈની લાગણી ન દુભાય એનું ધ્યાન રાખવાની ખાતરી આપી. આખો દિવસ તપાસનો ધમધમાટ ચાલતા કેલોરેક્સ શાળામાં આજે રજા રાખવામાં આવી. શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું. જો તમને શ્વાન કરડે તો રસી લઈ લેજો. મહેસાણામાં લાલબત્તી સમાન બનાવ બન્યો છે. કૂતરું કરડ્યા બાદ હડકવાની રસી નહીં લેવાનું જીવલેણ સાબિત થતું હોવાનો કિસ્સો આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયો છે. મહેસાણા તાલુકાના ભાકડિયા ગામની 21 વર્ષીય પરિણીતાને પ્રસૂતિ બાદ ગત 29 સપ્ટેમ્બરના રોજ અચાનક હડકવા ઉપડતા બીજા દિવસે તેણીનું મોત નીપજ્યું હતું. 12 મહિના પહેલા પિયર નાગલપુરમાં રહેવા આવેલી મહિલાને કૂતરું કરડતા હડકવાની રસી નહીં લીધી હોવાનું આરોગ્ય તંત્રની તપાસમાં બહાર આવતા તંત્રએ તેના સંપર્કમાં આવેલા તમામ 10 લોકોને મંગળવારે તાત્કાલિક અસરથી હડકવાની રસી આપવાની વાત હતી. માત્ર ઇન્જેક્શન લેવાની બીકે પરિણીતાએ પોતાનો જીવ ગુમાવ્યો. ભાકડિયા ગામની 21 વર્ષીય સગર્ભા મહિલાને પ્રસૂતિ માટે મહેસાણાની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં 5 દિવસ પૂર્વે દાખલ કરાઈ હતી, જ્યાં તબીબે સિઝેરિયન કરતા બાળકીનો જન્મ થયો હતો. પરંતુ ત્યારબાદ અચાનક જ 29 સપ્ટેમ્બરના રોજ હડકવાના લક્ષણો મહિલાને દેખાતા ગાયનેકોલોજીસ્ટ તબીબ નિદાન કરી શક્યા ન હતા, પરંતુ અન્ય ફિઝિશિયન તબીબને બોલાવતા મહિલાને હડકવા ઉપડ્યો હોવાનું નિદાન થયું હતું. હડકવાને લઈ મહિલાનું મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું. સુરતમાં રખડતા ઢોરથી મુક્ત થાય એવું મહાનગરપાલિકા જ નથી ઈચ્છતી. ઢોર માલિક અને એસએમસીની મિલીભગતનો થયો છે પર્દાફાશ. સુરતમાં દિવસે ને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકા રોડ પર ઢોર પકડવા માત્ર દાવાઓ કરી રહી છે. મહાનગરપાલિકાના સત્તાધીશો જ નથી ઈચ્છતા કે સુરતમાં પશુઓનો ત્રાસ દૂર થાય. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ઢોર માલિક અને એસએમસીની મિલીભગતનો પર્દાફાશ થયો છે. ફરી એકવાર ઢોર અંગેની ફરિયાદ કરનારનો નંબર લીક થયો છે. રખડતા ઢોર મુદ્દે એક યુવકે ઓનલાઈન એસએમસીને ફરિયાદ કરી હતી. ઢોર પકડવાની કામગીરી કરનારી ટીમે યુવકનો નંબર માલધારીઓને આપ્યો હોવાનો આક્ષેપ થયો છે. એસએમસીના અધિકારીના બદલે રબારીનો ફોન યુવક પર ગયો. રાજલક્ષ્મી હાઈટ પાસે કેટલાક ઇસમોએ યુવકને રોકી મારમારી કરી હતી અને રંગા રબારીએ યુવકને મારી નાખવાની ધમકી આપતા આખો ભાંડો ફૂટ્યો હતો. આ બાજુ રાજકોટમાં રખડતા ઢોર અંગેની દરખાસ્ત પેન્ડિંગ રહી.
ત્રણ ગણા દંડની દરખાસ્ત હાલ પેન્ડિંગ રખાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેને કહ્યું કે માલધારી સમાજના લોકો ચર્ચા કરવા માંગે છે, માલધારી સમાજના લોકો સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે। તમને જણાવી દઈએ કે જપ્ત ઢોર સામે દંડ ત્રણ ગણો કરવાની દરખાસ્ત થઈ હતી। સુરતના સાયણ ગામે વિદ્યાર્થીઓને લઈ જતી રિક્ષા પલટી ગઈ હતી। સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રિક્ષામાં હતા, સાંજે દરમિયાન આ ઘટના ઘટી છે। સાયણ ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની રિક્ષાનો અકસ્માત ખાડામાં પટકાયા બાદ રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા બની ઘટના। રિક્ષામાં કેપેસિટી કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ। રિક્ષા પલટીની ઘટના સીસીટીવીમાં ફૂટેજમાં કેદ થઈ છે। હવે બિંદાસ થઈને ગરબા કરજો, એમ્બ્યુલન્સને છોડો। રાજકોટમાં નવરાત્રી દરમિયાન હોસ્પિટલમાં ઉભો કરાયો છે ખાસ વોર્ડ। છેલ્લા કેટલાક દિવસથી યુવાનોમાં હાર્ટએટેક આવવાના કેસ વધી રહ્યા છે। ઉપરથી નવરાત્રી નજીક છે ત્યારે યુવાનો કોઈ ચિંતા વગર નવરાત્રીમાં રાસ રમી શકે તે માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે। સિવિલ હોસ્પિટલ સતર્ક બની છે। નવરાત્રીના 9 દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટએટેક માટે ખાસ વોર્ડ ઉભો કરાયો। સિવિલમાં હાર્ટએટેક માટે 50 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો, જેમાં 20 બેડ મહિલાઓ માટે, 20 બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે, જ્યારે 10 બેડ સ્પેશિયલ કાર્ડિયો માટે તૈયાર કરાયા છે। રાત્રિના પણ ડોક્ટર્સ અને ટીમ વોર્ડમાં હાજર રહેશે। દવા, ઇન્જેક્શન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે। એટલે કે નવરાત્રિના 9 દિવસ ખેલૈયાઓને કંઈ પણ થશે તો તાત્કાલિક સારવાર મળશે। સાથે જ અને પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા રજૂઆત કરાઈ છે કે તેમના નવરાત્રી ઉત્સવના સ્થળે ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ ઉપરાંત એમ્બ્યુલન્સ મૂકવામાં આવે। સ્માર્ટ શહેર સુરત ભુવા નગરી બની ગયું છે। મહાનગરપાલિકાના પાપે સુરતની સુરત બગડી, સ્થપાયું ભુવા રાજ। સુરતના કોઈ પણ રોડ પર નીકળતા પહેલા સાવધાન, ભારે વરસાદ અને સુરત મહાનગરપાલિકાના પાપે સુરતના રોડ પર ભુવાઓનું રાજ સ્થપાયું છે। સુરતમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે। પાલિકાના અધિકારીઓના પાપે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ વખતે અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક રોડ પર ભુવો પડ્યો। રોડની વચ્ચોવચ્ચ મસમોટો ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। ભૂવામાં ક્યાંક વાહનો ન ખાબકે તેવા ભય હેઠળ વાહન ચાલકો વાહન ચલાવવા મજબૂર બન્યા હતા। હાલ તો ભૂવાને કોર્ડન કરી દેવાયું છે, પણ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ભૂવાનું સમારકામ કરવા ડોકાયા પણ નથી। ત્યારે અહીં સવાલ એ છે કે વારંવાર રસ્તા પર ભૂવા કેમ પડે છે? શું તંત્રની મિલીભગતથી રોડ બને છે? કેમ પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ થાય છે?